નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો તો આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ દસ નું પાઠ નંબર બે પાઠનું નામ છે રેસનો ઘોડો અને લેખિકાનું નામ છે વર્ષા અડાલજા તો અહીં રેસનો ઘોડો આપણે બધાને ખબર છે કે રેસનો ઘોડો એટલે કે જે ઘોડાઓ રેસ કરે છે અને જે જીતે છે તે એટલે આપણે અહીં છે વિદ્યાર્થી જીવનની વાત કરવામાં આવી છે કે શિક્ષણ વખતે અહીં છે તે બાળકોને રેસના ઘોડાની જેમ શિક્ષણમાં પણ દોડાવવામાં આવે છે શિક્ષણનો સાચો પાયો અથવા સાચો સિદ્ધાંત છે કે બાળકોને આનંદ આપે અને સારો માણસ બનાવે પણ અહીં વાયલીઓની છે તે સ્પર્ધાત્મકતા શિક્ષણમાં વધુ આવી ગઈ છે કે પોતાનો બાળક ડોક્ટર ઇન્જિનિયર બને બીજા બાળકો કરતાં આગળ વધે તો અહીં રેસનો ઘોડો એ બે બાળકો અને એના માતા પિતા વચ્ચેની વાત છે અને બંને બાળકોમાં એક બાળક છે અંકિત અને બીજો છે સૌરભ કાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ તો નિશાન ઊંચું રાખવું જોઈએ એટલે કે આપણે છે તે ધ્યેય ઊંચો રાખવો જોઈએ કે આપણે જીવનમાં હંમેશા ધ્યેય છે એટલે કે આપણે જે મેળવવું છે મોટા થઈને શું બનવું છે એ ધ્યેય આપણે ઊંચો રાખવો જોઈએ અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો અંકલ આટલું ઊંચું હવે અંકિતને ખબર નહોતી કે નિશાન એટલે શું અહીં ધ્યેયની વાત વિનુકાકા કરતા હતા પણ અંકિત તો છે તે બંદૂકમાંથી જે આપણે નિશાન લગાવીએ એની વાત કરતો હતો ચાલ બદમાશ ક્યાંનો વિનુકાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાઈમાં ચંદ્રક લાવે ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે બસ તબ ક્યા વિનુ કાકા છે તે અંકિતને સમજાવે છે ખાલી ભણવાથી કાંઈ ફાયદો નથી આપણે હરીફાઈમાં સારું મેડલ લાવીએ બધાથી આગળ નીકળી જઈએ અખબાર વાળા આપણા તો તો મજા જ છે અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે ઘણીવાર બાળકોને બાળકો મા બાપની વાતો કચકચ લાગતી હોય છે જ્યારે વિનુ કાકા અંકિત અને એને એના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે બંનેની ઉંમરમાં જાજો ફરક ન હતો સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે મંજુ કાકી ઘણી વાર કંટાળી જતા તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે રમવા જવા દો ને એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા દો બાળક છે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને સી પ્રાપ્તિ થવાની છે નિર્ભ નિર્ભેળ નિર્દોષ આનંદની જો અત્યારે એના ચહેરા પણ આનંદ છે ને કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશરી થઈ જવાનો છે મંજુ મૂર્તિને કંડારવી પડે છે દુનિયા તેજ ગતિ દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી તો અહીં મંજુ કાકીને મંજુકાકીને કાકા સમજાવે છે કે આપણે જો છોકરાઓને આગળ વધારવા હોય તો એને છે તે ભણવા દેવા જોઈએ નહીતર જો એ આગળ નહીં વધે તો તેનું કોઈ જીવનમાં આજુબાજુમાં કોઈ બી લોકો છે તે તેનું સન્માન નહીં કરે હે ભગવાન તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે ગયા મહિને એસએસસી નું પરિણામ આવ્યું ઝૂંપડપટ્ટીનો પહેલો આવ્યો કે નહીં તારી સાથે માથાકૂટ નકામી છે આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે મંજુ કાકી વિફરિયા વિફરિયા એટલે કે ગુસ્સે થયા અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડે પાડી દે બેટા પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે સૌરભ સૌરભે તરત કહી દીધું ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે પછી ક્લાસમાં મારો વટ પડી જશે મંજુ કાકીએ બે હાથ જોડ્યા એ માતાજી બાપ દીકરા બેઈને સાથે સદબુદ્ધિ આપશે એ સાંજે કાકા ઘેરે આવ્યા આમ તો એક જ મકાનમાં ઉપર નીચે એમ રહીને એ સૌરભ સાથે અંકિત ઘણી ઘણીવાર ભણાવે એટલે એમના આવવાની નવાઈ ન હતી પણ આજે તો એ ખાસ આવ્યા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અંકિત અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરાવો હું અને સંજય ખુશ થયા વિચાર સરસ હતો જોકે ફી ઘણી વધારે હતી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી એમ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે ઘરની નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવવા ભણાવતી હતી એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો હું ખૂબ ઉમળકાથી એમણે ભણાવતી એ બાળકો પણ મારી સાથે હળી મળી ગયા તોય ભારે હૃદય મેં કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન ક્લાસ કરવા લાગી હું સંજયને ઘણીવાર કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે વેનુ કાકા આપણા પાડોશી છે સૌરવને અંકિતનું ઘડતર થઈ રહ્યું છે શેનું ઘડતર મીનાબહેન એક દિવસ મંજુ કાકીએ રીત પર મારી પર હલ્લો કર્યો આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી જુઓ મંજુબહેન આપણે મધ્યમ વર્ગના માણસ તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરા સીધો એર એરકન્ડીશન્ડ કેબિનમાં બેસાડી દઈએ અત્યારથી મહેનત નહીં કરીએ તો લોકો આગળ કેમ આવશે મંજુબહેનની આગ ભીની થઈ ગઈ તમારી વાત હું સમજ નથી સમજતી હું માનું છું દુશ્મન તો નથી ને તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર છું મારા દીકરાને રેસનો ઘોડાની જેમ દોડાવે છે વિનુ કાકા તમારે માટે ખૂબ લાગણી છે નહીં જાણતી હોઉં પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે અરે ના ના મંજુ કાકી થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા મંજુ મંજુકાકીનું આવું વિચારવું ઠીક હતું હું તૈયાર થવા લાગ્યું અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલો હાથમાં લઈ રહી ગઈ કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી હિચકા ખાવા તો એને ખૂબ ગમે શનિ રવિ દરિયા કાંઠે અચૂક જવાનું અમે ત્રણ સાથે મળી રેતીના ઘર બનાવીએ પછી કુલ્ફી ની લિજ્જત હું અરીસામાં મને જોઈ રહી આ કોનું પ્રતિબિંબ હતું એ પછી હું હું બદલાઈ ગઈ હતી બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી સાડી જેમ તેમ વીટાળી દઈ મેં બારણું ખોલ્યું હતું અંકિત એકદમ નિમા નિમાણો એનો ચહેરો ગભરાઈને એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ એ તેને તેડી લીધો જલ્દી કપડાં બદલાવી સુડાવી દીધો દવા આપી અને માથે હાથ પર પસરાવતી બેસી રહી અંકિત થોડી વારમાં ઘસ ટૂંઘી ગયો ફરી ઘંટડી બારણું ખોલ્યું તો કાકા અને સૌરભ અંકિત હજી શાળાએથી આવ્યો નથી કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે આજે ક્લાસમાં નહીં આવે એને તાવ છે કાકા દવા આપીને બસ ત્યારે મોકલો આપમેળે સારું થઈ જશે ચાલો હું જ ઉઠાડું તરત મેં કહ્યું ના કાકા ક્લાસમાં જવાના છે આજે નહીં તો કાલે પણ તાવમાં અંકિતને નહીં મોકલું કાલે શાળાએ પણ નહીં નવાઈ પામી અને મેં જોઈ રહ્યા બહેન તમે તો અંકિતને માય કાગલો કરી મૂકશો ચાલો ઉઠાડો જો અત્યારથી તો ભવિષ્યમાં કરશે શું એણે મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે પણ તાવમાં તો હું એને નહીં મોકલું કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઉભા રહી એ મક્કમતાથી કહ્યું એ નારાજ થયેલા લાગ્યા પણ હું તો કશું બોલી નહીં એ ચાલ્યા ગયા હું સાંજની રસોઈમાં પૂરવાઈ ગઈ ત્યાં મેં ટીવીના અવાજ સાંભળ્યો નવાઈ પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો અરે અંકિત બેટા તારી તબિયત સારી નથી તું આરામ કર એણે હસીને કહ્યું હવે મારે સારું છે મમ્મી મેં કપાળે હાથ મૂકતો તાવ ગાયબ એણે મારો હાથ પકડ્યો લાડથી કહ્યું ચાલ ને મમ્મી ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી પણ પછી તને તાવ અને તારું હોમવર્ક અરે હવે તાવ ઉતરી ગયો છે અમે બંને બગીચામાં ગયા એ સાંજે અંકિતને ખૂબ હિચકા ખાતા કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ અંકિત માંડ પાસ થયો સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો વિનુકાકા આવ્યા ઠપકાના સુરે કહેવા લાગ્યા આ બધું તમારા લાડનું પરિણામ છે નિરાબહેન હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ કશું વિચારું એ પહેલા તે તરજ કહ્યું ના કાકા હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી અરે પણ એમ તો હોય એકવાર ઓછા માર્ક આવ્યા એમાં એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો તું જાણે છે નીના મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું તમે એને એક જ ચીજ આપશો અંકિત પણ ખુશ હું પણ ખુશ જરૂર પણ મોંઘી તો નથી ને ખૂબ કિંમતી છે પણ રોકડા ચૂકવવા નહીં પડે એટલે અંકિતને એનું સૈશવ આપું સંજય સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યાં તેને હિંચકા ખાતો બીજા બાળકો સાથે રમતો જોતા મને ખૂબ આનંદ થતો મારો નિર્ણય સાચો છે પણ એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ ન હતા વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી એક રવિવારે સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા પાણીમાં ભીજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું બેટા અંકિત તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો આ હાથનો ફૂગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો પછી અચાનક એ જોરથી બોલ્યો મને વિનુ કાકા જરાય નથી ગમતા અમે બંને આઘાતથી જોઈ રહ્યા આવો ધીક્કાર અંકિતના એમ કદી જોયો ન હતો પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી કે નીનાબહેન મારું માનું તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં મારા વરને અકલ નથી વારે વારે અંકિતને ઉતારી પાડે બિચારો કુમળો જીવ એમ તો મારા સૌરભ નહીં ન છોડે પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી અહીં છે વિનુકાકા છે તે કોમ્પ્યુટર ક્લાસમાં અંકિતને એના મમ્મી જવાની ના પાડે છે તો વિનુકાકા તેના ઉપર ગુસ્સો કરે છે અને ટ્યુશનમાં જ્યારે ત્યારે અંકિતને ઓછા માર્ક આવે ત્યારે બધા ક્લાસ વચ્ચે એને ખી જાય છે પણ નીનાબેન કહે છે કે અંકિતને છે તે ભણવાની સાથે સાથે જીવનમાં આગળ વધારવું જોઈએ તો એને એને કે બાળપણ પાછું મળે બાળપણમાં જે રમતો છે અને જે ઉત્સાહ તે બધે જવું હોય છે જે શીખવું હોય છે એ કર્યા નીનાબહેન એવું ઈચ્છતા હતા પણ વિનુ કાકાને તે ગમતું ન હતું અને અમે અંકિતને કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું વિના કાકા ધુવાપુઆ થયા લડ્યા પણ અમે મક્કમ રહ્યા અંકિત પહેલેથી જ નબળા બાંધાનો હતો એક વર્ષ જવા આવતા વર્ષથી વાત હજી વર્ષે સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત સાતમે નંબરે પાસ થયો પરિણામ તો એમ તો પહેલેથી જ જાણતા હતા એટલે અમે પહેલેથી થોડા દિવસ બહાર ગામ જવાના કાર્યક્રમ ગોઠવી રાખેલા એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાયું હતું અમે ત્રણેય જણા ખૂબ ફર્યા ટ્રેકિંગ કર્યું એના ઉત્તીર્ણ થયાની ખુશાલીમાં મેં અને રામાયણ મહાભારતની બાળકથાઓનું પુસ્તક ભેટ આપેલા વાંચવાનો એનો નાદ લાગ્યો કે એને બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી લખ્યા અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભ જુદા પડવા શાળા બદલીને તો સારું ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાંસ થઈ અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો જાણે મુઠ્ઠીઓવાળી સતત દોડવા માંથી એનો છુટકારો થઈ ગયો પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું મને દિવસો હતા અને મારી તબિયત સારી ન રહેતી હતી હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી અને અંકિત તો ખુશ ખુશ મારી ખૂબ કાળજી રાખે સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે પછી સાંજની રસોઈમાં મને મદદ કરી વિનુકાકા એ દ્રશ્ય જોઈ ગયેલા એથી એ એમની નારાજી ખૂબ વધી ગઈ હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં લિફ્ટમાં મળી જાય તો જ પૂરતો સંબંધ રહ્યો હતો આ મંજુકાકી બપોરે ડોક્યું કરતા મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો ત્યાં એમની આંખમાં વિ વિષાદ ડોકાતું હું જોઈ શકતી મને દીકરી જન્મી અંકિતને ગાંડો ગાંડો ઘેલો થતો જોતા હું એ સંજય હસી પડતા અંકિતને એની પર ઓળઘોળ થઈ જતો એટલે ખૂબ પ્રેમ આવી જતો મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું મંજુકાકી તો એને રમાડતા રડી જ પડેલા અંકિત લા લાડથી એનું નામ પાડ્યું હતું ફોરમ હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી આ વર્ષે અંકિતનો ક્લાસ એકત્રીસમો નંબર આવ્યો અમે બે એને વઢી શકીએ એમ ન હતા ભણવાનો અને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો મંજુકાકી બપોરે વિનુકાકાની છાની કેક લઈને આવેલો બેટા મારી પરીક્ષા તો તું પાસ હો ફોરમ બીમાર પડી હતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂલનો સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો એસએસસીમાં સૌરભને બાણું ટકા આવ્યા અંકિતને અડસઠ ટકા સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અંકિતે કોમર્સમાં એડમિશન સંજય અને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોયું સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરી કરી શક્યો ન હતો મેં કહ્યું તું માત્ર ડિગ્રી મળવે એ અમારું સપનું ન હતું તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે અગિયાર વર્ષ પછી હવે અહીં છે તે પૂરું થાય છે દસમા ધોરણ સુધીના ટકા કહે છે હવે અગિયાર વર્ષ પછી બંનેની પરિસ્થિતિ શું છે એ અહીં દેખાડવામાં આવેલું છે અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે એમને નાનકડો મીઠડો દીકરો છે યશ ફોરમ બીએડ બીએસસીમાં અભ્યાસ કરે છે સંજયના મૃત્યુ પછી અંકિતે એમને મા દીકરીને સાચવી લીધા કોઈ ખોટ પડવા દીધી નથી ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ યશને મોટા હિચકા ખાવા ખૂબ ગમે છે સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાં મોટી હોસ્પિટલમાં કામ કરે છે ત્યાં એનું નામ ઘણું મોટું છે વિશાળ બંગલો કાર બધું જ એની પાસે માત્ર મા બાપ માટે એની પાસે સમય નથી વિનુકાકા મંજુકાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર અમેરિકા જતા પણ ત્રણ વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે ક્યારેક હું એમને પૂછતી હવે ત્યારે જશું ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે એમની આંખમાં ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણોમાં ચમકી ઉઠે અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે વિનુકાકા અને મંજુકાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ છે કાકીને ગોઠવણનો દુખાવો થયો છે ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે બગીચો ખાલી થવા લાગે છે હલકો અંધકાર ઉતરે છે અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે ચાલો કાકા ઘરે જઈશું કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તો અહીં છે સૌરભ અને અંકિત જે બે બાળકોની વાત કરવામાં આવી છે કે સૌરભ છે તે સારા ટકા લાવે છે પણ તેના માટે પિતા માતા માટે ટાઈમ નથી અને બીજો છે અંકિત જે કોમર્સ કરે છે એને માતાની બહેનની દેખરેખ રાખે છે તો અહીં જે સાચું શિક્ષણ છે તે કોણે મળ્યું સૌરભને કે અંકિતને એ વિચારવા જેવું છે